તમે આગળ ઘણા પાઠ શીખી ગયા. હવે પંદર ગુજરાત મોડી મોડી રે એક કાવ્ય છે. ગુજરાત મોડી મોડી રે આગળ ચોક સુધી તમે શીખી ગયા. હવે પંદર ગુજરાત મોડી મોડી રે પાના નંબર 41 તમારી ચોપડીમાં પાના નંબર 41 એ ખોલો. એના લેખક છે ઉમાશંકર જોશી. જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો. તેમણે ગંગોત્રી નિશી પ્રાચીના મહાસ્પષ્ટાન અભિજ્ઞા સપ્તદીપ વગેરે અનેક કાવ્ય સંગ્રહ આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેરો અને વિશામો જેવા વાર્તા સંગ્રહો, આપના બારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉગાડી પારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચારિત્ર્યાત્મક લખાણોએ લખ્યા છે. તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્યિક અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉર્મી કે ભાવની સીધી લઈ સુંદર અભિવ્યક્તિ કાઢી પદ્ય રચના એમણે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે. ગુજરાત મોડે મોડે રે એ ગુજરાતનું મહિમા ગાન બની ગયું છે. મળતા મળી ગઈ મોંઘેલી ગુજરાત, ગુજરાત મોડે મોડે રે. ભારતની ગોમાં ઝંઝેડી ગુજરાત, ગુજરાત મોડે મોડે રે. સાબરના મરડાની સોનલા સુરાવતી, દેવાના અમૃતની મોરમળ ધરાવતી. સમદારના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોડે મોડે રે. ગિરનારી ટૂંકોને ગઢ રે ઈ દરિયા. પાવાને ટોળે મા કારી મૈયા, ડગલેની ડુંગરે વર દેતી હૈયા. ગુજરાત મોડી મોડી રે. આંખની આવી મેં ઉમટે ચડોતરે, ચોરવાડ વાડીએ છાતી સી ઉભરે. હૈયાના હિ પાય હેઠ પડી નીકળે, ગુજરાત મોડી મોડી રે. કોયલને મોરને મેઘ પીખે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડરે. નીર તીર સારા સરસા સુંદર ડૂબિયા જોડલે, ગુજરાત મોડી મોડી રે. નર્મદની ગુજરાત ડોહીને જીવી, ગાંધીની ગુજરાત કપડી જીરવતી. એક વાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોડી મોડી રે. ભારતની ગોખમાં ઝાંઝેડી ગુજરાત, ગુજરાત મોડી મોડી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોડી મોડી રે.
ગુજરાત મારી છે. ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ ધરાવે છે. ભારતના તમામ રાજ્યો બધા રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ ધરાવતું છે. એ વિશિષ્ટ ગુજરાત મારી છે. જે સાબરમતીના મરડામની ભરેલા સ્વપ્ન યાદ કરાવે છે. સાબરમતીના મરડામની ભરેલા સ્વપ્ન એ યાદ કરાવે છે. જે નર્મદા નદીના અમૃતનો મીઠો અવાજ ધરાવે છે. જે નર્મદા નદીનો અમૃત એ મીઠો અવાજ પણ એ ધરાવે છે. ગુજરાતનો જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીથી છલકાયો નવડાવે છે. ગુજરાત મારી છે જ્યાં ગિરનારની તુક્કો અને ઈદળ એવું ગઢ છે. પાવાગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે. પાવાગઢ તમે ગયા છે, પાવાગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે. એ બધા પાવન સ્થળો ડગલે ડુંગરે હૈયાણે ભાવથી ભરી દે છે. તે ગુજરાત મારી છે. જ્યાં ચરોતરમાં લોકોની આંખની અમીર ભરેલી નજર ઉમટી પડે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ જેવું વિરામધામ જોઈને છાંટી કેવી ઉભરાય છે. અહિયાના હીર પ્રેમ પીવડાવી પ્રેમ કરીને ઘણા ઉત્સાહ રાખે છે અને પ્રેમ પણ રાખે છે. પ્રેમ પીવડાવીને તે સદા હેત વરસાવતી રહે છે. તે ગુજરાત મોટમારી છે. કોયલ અને મોરના મેલ મનહરતા મીઠા ટહુકે. કોયલ ખૂબ જ મીઠું ગાય છે અને મોર એ પણ ગાય છે, તમને ગમે છે. કોયલ અને મોરના મેલ મનહરતા મીઠા ટહુકે. મીઠો ટહુકો એ લોકોનો હોય છે. મીઠા ટહુકે નમણી પનિહાળીના ભીના આંબોળ. જળ કાંતે સારસ મેળવીની જેમ સુખમાં ડૂબેલી જોડીએ જોવા મળતી છે. એ ગુજરાત મારી છે. આ કવિ નર્મદની ગુજરાત છે, જેના જમાનામાં જીવન જીવવું મુશ્કેલ હતું. આ એ મહાત્મા ગાંધીની ગુજરાત છે. જેને જીરવવી કપડી હતી. એકવાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેમ કરીને ભૂલી શકાય. ગુજરાત મળે છે. જે ગુજરાતે મીઠા વેણ ગાયા, ગુણગાન ગાયા, એ ગુજરાતને કેમ કરીને ભૂલી શકાય. એ ગુજરાત પણ છે, મળે છે. ભારત ભૂમિના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ છે. ભારત ભૂમિના તમામ રાજ્યોમાં ગુજરાત એ વિશેષ મહત્વની છે. એ ગુજરાત મારી છે. આ મોંઘેરી ગુજરાત મળતા મરી ગઈ છે. એ ગુજરાત મારી છે.
પછી તમારી નોટમાં કાવ્ય પણ પૂરું થવું જોઈએ, લખેલું હોવું જોઈએ અને શબ્દોના અર્થ, આ શબ્દોના અર્થ અને બીજા શબ્દોના અર્થ હું તમને કહું છું તે તમારે લખવાના છે. આ બધા તમારે નોટમાં ઉતારવાના છે અને બાકીના શબ્દોના અર્થ પણ તમારે લખવાના છે. મોર એટલે મારીએ તમને હું લખાવી દીધું છે. પછી મરદાણી એટલે મરદાણીથી ભરેલા, મળમળ એટલે ધીમો અવાજ, ટોડલો એટલે બાર શાકની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ, ટોડલો એટલે બાર શાકની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ, અમીમી ગામનો ભાગ, મિઠાસ ભરી નજર, ઉમતે એટલે એ સાંધા જથ્થામાં આગળ ધસે, ઉભરે એટલે ઉભરાય, નીરતીર કપડી જીરવવી, નીરતીર કપડી જીરવવી. આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જળ કિનારે સુખથી સહેલથી સારસની જોડીનું ચિત્ર આપ્યું છે. વળી કહ્યું છે કે નર્મદના સમયમાં જરા ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી, તેમાં એણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો. આથી એ વખતે ગુજરાતનું જીવન ડહોળ્યું હતું, ડહોળ્યું એટલે મુશ્કેલ હતો. તો વળી મહાત્મા ગાંધીના કારણે સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે મોરચા બંધાયા, તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષ વાતાવરણ જન્મ્યું તે કઠણ હતું. તેથી તે સમયમાં જીવવું ઘણું કપડું હતું. તે સમયમાં જીવવું, અત્યારે આપણે જે જીવીએ છીએ તે સમયમાં જે જીવતા હતા તે ઘણું કપડું જીવન હતું, એ આ કાવ્યમાં બતાવવામાં આવ્યું છે. ગુજરાત મારો ગુજરાત એ નિબંધ પણ